નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું શિવાંગ રાવલ ઇન બોક્સ યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા એક ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેના વિશે તમે ટેલિગ્રામ ચેનલ અથવા ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણતા હશો જે એવા વિદ્યાર્થીઓ છે કે જે વર્લ્ડિંગ બોક્સ સુધી ઓફલાઈન માધ્યમથી નથી પહોંચી શકતા એવા તમામ લોકો માટે અને જે પહોંચે છે અથવા જે વર્લ્ડિંગ બોક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી રીતે રિવિઝન કરી શકે અને આવનારી પરીક્ષાઓ જેવી કે પીએસઆઈ એ કોન્સ્ટેબલ અને ગૌણ સેવા પસંદગી મંડળની જે ક્લાસ થ્રી અને સુપર ક્લાસ થ્રીની પરીક્ષાઓ છે એની માટે તમામ જરૂરી વિષયો છે એ આપણે રોજ રાત્રે નવ વાગે યુટ્યુબના માધ્યમથી આપણે પ્રીમિયર લેક્ચર કરવાના છીએ આ પ્રીમિયર લેક્ચરનો મતલબ થાય કે વિદ્યાર્થીઓ એ સમય આવી શકે અને કલાક સવા કલાક કે દોઢ કલાક સુધી જે તે વિષય છે એનું સારામાં સારું નોલેજ મેળવી શકે તો એ અંતર્ગત આજે મારો લેક્ચર છે અને મારે જે વિષયની ચર્ચા કરવાની છે વિષય તમે જાણો છો ગુજરાત ભૂગોળ અને ભારત ભૂગોળ વિષય છે ગઈકાલે દર્શન દર્શનસરનો બંધારણનો વિષય હતો એ જ રીતે આખું જે શેડ્યુલ છે એ ટેલિગ્રામ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના નામથી ચાલી રહી છે એમાં આપણે મૂકવામાં આવેલું છે કે આ આઠ દિવસ સુધી તમારે કયા કયા વિષય છે એ ભણવાના થશે એ અંતર્ગત આપણે લેક્ચર તરફ આગળ વધીએ કોમ્પિટિટિવ ક્ષેત્રમાં સુપર ક્લાસ ની અથવા ક્લાસ થ્રીની તમામ પરીક્ષાઓમાં ભૂગોળ નામનો વિષય છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે અને આ ભૂગોળ વિષયની અંદર તમારે જે જે ડેટા ભણવાના હોય છે દોસ્તો એમાંના મહત્વના ડેટા ચાર હોય છે અને આ ચાર ટોપિક તમે ભણી લો એટલે તમારા ગુજરાત અથવા ભારત ભૂગોળની અંદર મહત્તમ મુદ્દાઓ કમ્પ્લીટ થઈ જશે આવરી લેવામાં આવશે એમાં જે સૌથી પહેલો ટોપિક છે જેને આપણે કહેતા હોઈએ છીએ રાજકીય ભૂગોળ અને દોસ્તો આજે રાજકીય ભૂગોળ છે એ ટોપિક જો કે અહીંયા શબ્દની અંદર રાજકીય રાજકારણ બંધારણીય આવો તમને શબ્દ લાગતો હોય રાજકીય ભૂગોળની અંદરથી તમારે ભણવાની શરૂઆત કરવાની છે ગુજરાત ભણશો કે ભારત ભણશો એની પછી ભૌગોલિક ભૂગોળ આવશે આર્થિક ભૂગોળ અને એક સામાજિક ભૂગોળ છે એ આપણે ભણવાનું થશે વન બાય વન એક એક ટોપિકની તમને બેઝિક માહિતી આપું પછી આપણે આપણો આજનો જે લેક્ચર કન્ટેન્ટ છે એની અંદર આગળ વધવાના છીએ એક સુધી આ લેક્ચર તમે જોશો તો જ તમને લેક્ચરનો ફાયદો થશે અને એ તો સ્વાભાવિક વાત છે કે આખો લેક્ચર કન્ટેન્ટ ભણો તો જ તમને એ લાંબા સમય સુધી યાદ રહેશે એ આખો ટૉપિક ક્લિયર થશે આ લેક્ચરમાંથી બની શકે કે આવનારી પરીક્ષાની અંદર એક માર્ક પૂછાઈ શકે એટલે તમારું એક કલાકનું ઇન્વેસ્ટમેન્ટ છે સમય ખૂબ સારી રીતે ફાળવો અને એક કલાક માટે જે ભણાવવામાં આવે છે શક્ય હોય તો એની લેક્ચર નોટ બનાવો અને બાકી એમનું જે મટિરિયલ છે ગુજરાત ભૂગોળની મારી જે લખાયેલી પુસ્તક છે એમાં પણ આ કન્ટેન્ટ લખાયેલો હશે અને અત્યારે જે આપણે ભણી રહ્યા છે એનું જે આખું લેક્ચરનો કન્ટેન્ટ છે જીકે ની બુકમાં પણ તમને મળી રહેશે પણ આ એવી રીતે તમે ભણો કે તમારે પછી રિવિઝન કરવાની જરૂર પણ ન પડે આ લેક્ચરના માધ્યમથી જ તમને યાદ રહી જાય આવી રીતે આપણે પ્રયત્ન કરશું રાજકીય ભૂગોળમાં જે જે મુદ્દાઓ સમાવેશ થતા હોય છે દોસ્તો એમાં એ સમજવાનું હોય છે કે ભૂગોળ જો ભારતનું હોય તો ભારત દેશ એની ભૌગોલિક કેવી પરિસ્થિતિ છે ભૌગોલિક રીતે એની કેવી સીમાઓ ફેલાયેલી છે ભારત દેશના અન્ય પાડોશી દેશ કેવી રીતે છે આંતરરાષ્ટ્રીય સરહદ છે દરિયાઈ સરહદ છે ભારત દેશની અંદર આવેલા રાજ્યની સંખ્યા કેટલી છે ભારત દેશની અંદર આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની સંખ્યા કેટલી છે એ રાજ્ય છે એ ઉત્તર ભારતમાં આવશે કે દક્ષિણ ભારતમાં આવશે જે તે રાજ્ય છે એ પશ્ચિમ ભારતમાં આવશે કે પૂર્વ ભારતની અંદર આવશે આ બધા જ મુદ્દાઓ છે એનો સમાવેશ છે એ રાજકીય ભૂગોળની અંદર થાય ઇન ધ સેન્સ દોસ્તો તમારે આ ટોપિકની અંદર છે એ સૌથી પહેલાં નકશા ભણવાની અંદર આવતા હોય છે કારણ કે અત્યારના નવા લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તમને લોકોને ચાર રાજ્યો આપવામાં આવે તમને લોકોને જિલ્લાઓ હોય તો ચાર જિલ્લાઓના નામ પૂછવામાં આવે અને કહેવામાં આવે કે આ જિલ્લાઓ છે એને ઉત્તરથી દક્ષિણ અથવા જો ભારતના રાજ્ય છે તો એને ક્રમશઃ ઉત્તરથી દક્ષિણ છે અથવા પૂર્વથી પશ્ચિમ ક્રમમાં ગોઠવો એટલે આપણે અભ્યાસની અંદર સૌથી પહેલાં છે એ નકશાઓનો અભ્યાસ કરશું સમજશું ગુજરાત સમજશું તો ગુજરાતના જિલ્લા વિશે માહિતી લેશું અને જો એ જિલ્લાઓથી જ આપણે શરૂઆત કરવાની છે પહેલાં હું તમને ગુજરાત ભૂગોળ ભણાવીશ અને સંપૂર્ણ જે મુદ્દાઓ છે એને આપણે આવરી લેવાના છે એટલે સૌથી પહેલાં આપણે ગુજરાત ભૂગોળ પર ફોકસ કરશું અને એ કમ્પ્લીટ થશે એટલે આપણે ઇન્ડિયન જિયોગ્રાફી છે એના પણ તથ્ય જે અત્યારની પરીક્ષાના ટ્રેન્ડ પ્રમાણે પૂછાય છે એને અહીંયા સોલ્વ કરતા જશું તો ગુજરાત ભૂગોળ જો તમે ભણતા હો તો ગુજરાતની અંદર આવેલા જેટલા પણ જિલ્લાઓ છે એ કઈ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે આ જિલ્લાઓ છે એનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે કારણ કે આપણે નકશાનામાં જોશું ત્યારે શરૂઆતમાં જ તમને ભણાવીશ કે ગુજરાતને સમજવું હોય એટલે ગુજરાતને તમારે ફરજિયાત ત્રણ ભાગમાં વિભાજીત કરવું પડે એમાંનો જે પહેલો ભાગ છે એનું નામ છે કચ્છ બીજો છે એનું નામ સૌરાષ્ટ્ર છે અને ત્રીજો ભાગ એને આપણે તળ ગુજરાત કહીએ છીએ કોને આપણે સૌરાષ્ટ્ર કહીશું કોને તળ ગુજરાત કહીશું એ પણ બધું લેક્ચરના માધ્યમથી આપણે ભણતા જઈશું તો જિલ્લાઓ એનું વર્ગીકરણ આ તમારી માટે સૌથી મોસ્ટ ટાઈમની મુદ્દો હશે મોટાભાગની પરીક્ષાઓની અંદર જિલ્લાઓના વર્ગીકરણ હોય એમાંથી ક્વેશ્ચન પૂછાતો હોય છે જે વિદ્યાર્થી વાંચતો હોય છે ઘણીવાર આપણે લોકોને લાંબા સમય સુધી યાદ પણ રહેતું હોય છે પણ એની સિવાય એ જ તથ્યમાંથી આગળની પરીક્ષાઓ શું પૂછાઈ શકે એને હું અહીંયા અભ્યાસની અંદર લઈ દઉં છું એની સિવાય આ જે રાજકીય ભૂગોળનો જે ટોપિક છે એમાંથી જે ટોપિક નીકળે છે એટલે કે જે તમારા પેપરની અંદર પૂછાય છે એ ગુજરાતનું સ્થાન ગુજરાતની સીમાઓ અને ગુજરાત રાજ્ય છે એનો ફેલાયેલો હોય એવો વિસ્તાર સ્થાન સીમાનો વિસ્તાર અને જો ભારત ભણીએ છીએ તો ભારતનું સ્થાન ભારતની વિવિધ સીમાઓ અને ભારત કુલ કેટલા પ્રકારનું ક્ષેત્રફળ ધરાવે છે આ બધા તથ્ય આપણે ભણવાના છે પરિવાર જેટલા પણ વિદ્યાર્થીઓ આ લેક્ચર જોઈ રહ્યા છો વર્લ્ડ બોક્સ યુટ્યુબ માધ્યમથી લેક્ચરને વધુને વધુ લોકો સુધી શેર કરો વધુને વધુ લોકો છે આ લેક્ચરને લાઈક કરો કોમેન્ટ કરો તમે આ લેક્ચર વિશે અથવા તમે કેવા લેક્ચરની અપેક્ષાઓ રાખો છો આ બધી જ માહિતી અમારા સુધી પહોંચાડતા રહ્યો આ લેક્ચરના માધ્યમથી અને ફરીવાર કહી દઉં છું નવા વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર અત્યારે પ્રીમિયર લેક્ચર કરવામાં આવેલો છે લાઈવ લેક્ચર નથી એટલે હું તમને સીધા સંપર્ક તમારી કોમેન્ટ વાંચી અને તમને જવાબ નહીં આપી શકું એટલે ખાસ કરીને કોમેન્ટમાં મને કોઈ પ્રશ્ન ના પૂછશો કેમ કે હું જવાબ તમને અત્યારે આ માધ્યમથી નહીં આપી શકું હવે દોસ્તો એની સિવાય તમારે એ સમજવાનું છે કે ગુજરાતની અંદર કેટલા એવા તાલુકાઓ આવેલા છે એ તાલુકાઓ કઈ રીતે વિભાજીત થયેલા છે ગુજરાતનું નામકરણ થયું તો કઈ રીતે થયેલું છે ગુજરાતની અંદર કયા એવા જિલ્લાઓ છે કે જેના નામ નદીઓના નામ ઉપરથી પીડ્યા છે કેટલા એવા જિલ્લાઓ છે કે જે વડુ મથક ધરાવે છે ઇન ધ સેન્સ બહુ સારામાં સારો ટોપિક છે ભણવા માટે ખૂબ જ અનુકૂળ યાદ રહી જાય એવો ટોપિક છે જેને આપણે રાજકીય ભૂગોળ કહેતા હોઈએ છીએ જો કે ઐતિહાસિક ભૂગોળ પણ આવે પણ એ ઇતિહાસ સાથે જોડાયેલું છે એટલે આપણે એનમાં નથી પડતા આપણે આ ચાર મુદ્દાઓ છે એની પર ફોકસ કરીએ બીજો જે ભાગ છે જેને આપણે કહેતા હોઈએ છે ભૌગોલિક ભૂગોળ અથવા એને આપણે કહેતા હોઈએ છે ગુજરાતનું ભૂપૃષ્ઠ અને જો ભારતનું ભણતા હોઈએ તો ભારતનું ભૂપૃષ્ઠ અને ભારતનું ભૂપૃષ્ઠ આપણે જ્યારે શરૂ કરશું ત્યારે વળી પાછા દોસ્તો આવા ભાગ છે એને પાડી દેશું ઉપરુષ્નો મતલબ થાય છે કે એવા ભૂમિના સ્વરૂપો કે જે તમે નરી આંખે જોઈ શકો છો નરી આંખે એટલે તમે કોઈ એવા પર્યટન સ્થળે જાઓ કોઈ એવી મોટી જગ્યાએ જાઓ એટલે તમને ખ્યાલ આવે કે આ વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે આ વિસ્તાર પર્વતી વિસ્તાર છે અહીંયા સરોવરો આવેલા છે અહીંયા નદી તંત્ર આવેલું છે તો એને આપણે શું કહેતા હોઈએ છીએ ભૌગોલિક પ્રદેશ કહેતા હોઈએ છીએ તમારે મને કોમેન્ટની અંદર જાણ કરવાની આપણે વિષય શરૂ કરીએ એની પહેલાં કે તમે જે વિસ્તારમાંથી આવો છો જે જિલ્લામાંથી આવો છો જે તાલુકામાંથી આવો છો કે જે ગામમાંથી આવો છો એની આસપાસ કઈ મોટી નદી કયું મોટું સરોવર કયો મોટો પર્વતી વિસ્તાર અથવા એ વિસ્તારમાંથી શું ભૌગોલિક બાબત જાણીતી છે જે પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાય ચૂકેલું હોય એવી ફેમસ જગ્યા હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર માહિતી આપી શકો કે સાહેબ આવું ભૂપૃષ્ઠ તમારા વિસ્તાર સાથે પણ જોવા મળે છે ભૂપૃષ્ઠમાં શું શું ભણવાનું હોય કયા કયા તથ્ય છે એ આપણે ચર્ચાની અંદર લેવાના હોય એમાંનો એક છે દોસ્તો જે પોઈન્ટ જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ દરિયા કિનારો ગુજરાતને તો ખૂબ સારો એવો દરિયા કિનારો મળ્યો છે અને લંબાઈની દ્રષ્ટિએ ભારતમાં બીજું એક પણ એવું રાજ્ય નથી કે જે ગુજરાત કરતાં વધારે દરિયા કિનારો ધરાવતું એટલે આપણી પાસે જે દરિયા કિનારો છે દરિયા કિનારે ઘણી બધી બાબતો એવી છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમાંનો બહુ જ મોસ્ટ ઓફ આઈએમપી પોઈન્ટ છે દોસ્તો જેને આપણે કહેતા હોઈએ છીએ ગુજરાત અને ભારતના બંદરો હવે જેન્યુની ઘણી બધી પરીક્ષાઓની અંદર ન પણ પૂછાય પણ એવું જરૂરી નથી કે બધી પરીક્ષામાં આવનારી પરીક્ષા પણ ન પૂછાય પૂછાઈ શકે દરિયા કિનારે નદીઓના મુખ આવેલા હોય તો એ પણ આપણે ટોપિકને ચર્ચાની અંદર લેશું એ દરિયા કિનારાના કારણે આપણા ગુજરાતની અંદર દોસ્તો જે એક ભૌગોલિક પ્રદેશ બનેલો છે જેને આપણે રણ પ્રદેશ કહેતા હોઈએ છીએ હું તમને અત્યારે ટોપિક શરૂ કરી રહ્યો છું પણ ભણાવું છું કે તમારે કયા કયા ટોપિક ભણવા જોઈએ એક આદર્શ વિદ્યાર્થીએ ભૂગોળ ભણવું હોય અને પરીક્ષામાં પૂછાય એવું ભણવું હોય તો કયા કયા ટોપિક કરવા જોઈએ તો આપણે શરૂઆતમાં પાંચ દસ મિનિટ કરી રહ્યા છે વિશેષ મુદ્દાઓ છે આજના લેક્ચરના સમજશો તે રણ પ્રદેશ જે દરિયાથી જ બનેલું છે ખારા થી બનેલું છે ક્ષારથી બનેલું છે એની સિવાય ગુજરાત રાજ્યની અંદર આવેલા ભૌગોલિક પ્રદેશો જેને આપણે મેદાની પ્રદેશ કહેતા હોઈએ મકાનમ ચરોતર વાગડ ભાલ આવા જેટલા પણ પ્રદેશો છે કે જેની વ્યાખ્યા છે ચોક્કસ ડેફિનેશન છે અને ગુજરાતની અંદર જેટલી પણ નદીઓ છે ખૂબ જ મોટું નદી તંત્ર છે તો જેટલી પણ નદીઓ છે એ નદીઓની વચ્ચે આવેલો જે ભાગ છે જે આપણી માટે ખેતી કરીએ ફળદ્રુપ જમીન છે તો એ જમીન શેનાથી બનેલી છે એ બધા તો અલગ પોઈન્ટ છે પણ એ જમીનની અંદર છે એ સારામાં સારી પાક અને સારામાં સારી ખેતી થતી હોય એટલા માટે એ પ્રદેશને અલગ નામથી ઓળખતા હોઈએ જેમ કે ચરોતર તો બે નદીની વચ્ચે આવેલું હોય વાગડ તો એ પણ તમને કોઈ એક ચોક્કસ રણપ્રદેશ સાથે સંબંધિત ભાગ જોવા મળે વાકડ તો એ પણ તમને બે નદીની વચ્ચે જોવા મળે કાનમ પ્રદેશ એ પણ બે નદીની વચ્ચે જોવા મળે જેટલા પણ પ્રદેશો છે દોસ્તો એને પણ આપણે ચર્ચાની અંદર લેશું ક્લાસના માધ્યમથી આ યુટ્યુબ ફ્રી લેક્ચરના માધ્યમથી આપણે બધા ટોપિક છે એને મારા લેક્ચર જેમ જેમ આવતા જશે એમ ભણતા જશું મારો એ પ્રયત્ન હશે જ ટાઈમ ટેબલ તમને મળશે કે હું દર અઠવાડિયાની અંદર એકવાર આવી અને આ બધા જ ટોપિક તમને ક્લિયર કરાવી આપું જેમાંથી પરીક્ષાની અંદર પૂછાય છે મેદાની પ્રદેશ પછી દોસ્તો આપણે જે ટોપિકને ચર્ચાની અંદર લઈશું એ છે ગુજરાતની અંદર આવેલા વિવિધ જિલ્લાઓના ડુંગરાળ પ્રદેશો અથવા મહત્વના શિખરો અને એની પછીનો એક ભાગ છે જેને આપણે સમજશું નદી તંત્ર કેટલી નદીઓ છે કયા પ્રકારની નદીઓ છે હવે આર્થિક ભૂગોળ છે એના જેટલા પણ ટોપિક છે એ આ બધા ટોપિક હોય છે સૌથી પહેલો ટોપિક જેને આપણે શું કહેતા હોઈએ છીએ ગુજરાત રાજ્યની ખેતી ગુજરાત રાજ્યમાંથી મળી આવતી જે ખનીજ સંપત્તિ છે એને આપણે આની અંદર ચર્ચા કરશું અને ગુજરાત રાજ્યની અંદર થતા હોય એવા મહત્વના જે ઉદ્યોગો છે જેમાંથી વારંવાર પરીક્ષામાં ક્વેશનો નીકળી શકે તો એ આ ત્રણ ચાર મહત્વના ટોપિકો છે અને આર્થિક ભૂગોળની અંદર ભણશું અને જે સામાજિક ભૂગોળ છે એની અંદર માનવ વસ્તી માનવ વસાહતો અને અલગ અલગ વિસ્તાર સાથે સંબંધિત જે વસ્તી છે એની આપણે ચર્ચા છે આ લેક્ચરની અંદર આ ટોપિકની અંદર છે એ કરશું આપણે જે તે સમયે આપણે આ લેક્ચરનો પોઈન્ટ આવે ત્યારે એની સિવાય મહત્ત્વના એવા ટોપિક દોસ્તો કે જે ટૉપિક ભણવા તમારી માટે જરૂરી છે જંગલો અને જંગલ સાથે સંબંધિત ક્લાકની પરીક્ષા અને ક્વેશ્ચન હતું કે નીચે આપેલા જે રાજ્ય છે એ રાજ્યોને એના વન વિસ્તાર ધરાવતા ક્ષેત્રફળના આધારે ચડતા ક્રમ ની અંદર ગોઠવો ભારત ભણશું ત્યારે એની ચર્ચા કરશું નવા જે રિપોર્ટ આવ્યા છે એની ચર્ચા કરશું પણ ગુજરાત હશે ત્યારે જિલ્લાઓની વાત હશે તો એ જિલ્લાઓ કયા પ્રકારના જંગલો છે અને એ જંગલની અંદર રહેતી જે પ્રાણી સંપત્તિ છે એ પ્રાણી સંપત્તિને સુરક્ષા આપવા માટે સંરક્ષણ આપવા માટે એને બચાવવા માટે આપણે લોકો જે રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત ક્ષેત્ર અને જે નેશનલ પાર્ક હોય સોરી જે લાઈફ સેન્ચ્યુરી હોય છે અભયારણ્ય હોય છે એને કઈ કઈ જગ્યાએ બનાવેલા છે આની ચર્ચા આપણે પોઈન્ટની અંદર કરશું મૂળ દોસ્તો આ આખું જે તમારી સામે લખાયેલો જે પ્લાનિંગ છે એ ગુજરાત ભૂગોળ ભણવા માટે વેલ ઇનઅ છે કોઈ પણ વિદ્યાર્થી એટલા ટોપિક છે એને ખૂબ સારી રીતે સમજી લે એટલે આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર સુપર ક્લાસ થ્રી સુધી આ ટોપિક છે એ તમારા કવર થશે હવે આપણે જોઈએ કે આપણા ગુજરાત ભૂગોળની અંદર શું પહેલો ટોપિક હું કયો ભણાવીશ રાજકીય ભૂગોળનો હશે અભ્યાસ છે હમણાં અહીંયા લખેલું છે તો આપણે એ ટોપિકને ચર્ચાની અંદર લઈએ એની પહેલાં એક તમને નાનીમતી માહિતી આપી દઉં છું તલાટીની પરીક્ષા છે એ આવવાની છે સાત મેનો દિવસ નક્કી કરાવવામાં આવેલો છે વિદ્યાર્થીઓની અંદર વાંચનનું પ્રમાણ પણ વધી ગયું છે હું રિવિઝન કરું અત્યારે એના પણ પ્રશ્નો એના પણ સંવાદો ક્લાસની અંદર કરું છું અને મેં ઓફલાઈન ક્લાસની અંદર જ્યારે જઈએ ત્યારે પણ આના વિશે ચર્ચા આપણે કરતા હોઈએ હવે તો ઓનલાઈન બેચ છે તો એના પણ વિશે ચર્ચા કરશું સમયાંતરે લાઈવ પણ આવતા રહેશું એટલે તમારા સંવાદો છે એની સાથે થઈ શકે ને તમારા જવાબો છે આપણે આપી શકીએ પણ તલાટીની જે ટેસ્ટ આવવાની છે દોસ્તો તલાટીની એક્ઝામ આવવાની છે એની માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી છે એના દ્વારા નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પાંચ મોક ટેસ્ટ છે એનું આયોજન છે એ ટૂંક સમયની અંદર કરવાના છીએ પહેલી જ મોક ટેસ્ટ છે બાવીસ ચારથી શરૂ થશે બીજી ચોવીસ ચાર છવ્વીસ ચાર અઠ્યાવીસ ચાર અને છેલ્લી છે એ ત્રીસ ચારે આયોજિત થવાની છે તો આમની માટે ટેલિગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર માહિતી આપણે મૂકશું આખું આયોજન સમજાવશું જે જે બ્રાન્ચ ઉપર વર્લ્ડ ઇન બોક્સની જે જે શાખા ઉપર આખા આયોજનો થશે અને સરનામા સાથે માહિતીઓ મૂકતા રહીશું તમને જે જે વિદ્યાર્થીઓને પોઈન્ટ લાગુ પડે એ જગ્યાએ તમે જઈ અને પરીક્ષા પરીક્ષાથી આપી શકશો નવી પદ્ધતિ પ્રમાણે હશે જોડકા પણ હશે અને અંદર વિધાનવાળા વાક્ય પણ હશે ગુજરાતી અંગ્રેજી અને ગણિતના સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનો હશે અને જીકેના પણ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનો હશે તો તમારે આ ટેસ્ટ છે અચૂકથી આપવી જોઈએ અને આના વિશે કદાચ તમારે માહિતી વધારે જોતી હોય તો મેં કીધું એ પ્રમાણે ટેલિગ્રામમાંથી તમને મળશે હાલ હું તમે તમે જે પૂછી રહ્યા હશો એનો જવાબ નહીં આપી શકું કારણ કે આ લેક્ચર લાઈવ અત્યારે નથી પ્રીમિયર લેક્ચર છે એટલા માટે ચાલો હવે આપણે જોઈએ તમારા બોર્ડની સ્ક્રીન સામે અત્યારે એક નકશો છે ગુજરાત રાજ્યનો અને હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે ગુજરાતને તમારે સમજવું છે તો ગુજરાતને તમારે ત્રણ ભાગની અંદર વિભાજીત કરવાનું હું સ્ક્રીન બોર્ડ એ સ્ક્રીન ત્રણ ભાગ છે એ લખું છું તમે એને સમજો ખાસ સૌથી પહેલો જે ભાગ છે એ ભાગને આપણે લોકો કહીએ છીએ કચ્છ આ બીજો ભાગ છે અહીંયા આવેલો એ વિસ્તારને આપણે લોકો કહેતા હોઈએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયનો જે ત્રીજો બાકી બચતો ભાગ છે એ આખા વિસ્તારને આપણે લોકો કહીએ છીએ તળ ગુજરાત હવે એક તમને કાલ્પનિક લાઇન પણ દોરી આપું એટલે તમને ખ્યાલ આવે કે ક્યાંથી ક્યાં ભાગ સુધી છે એ કયો વિસ્તાર ગણવાનો તો આ આખો આ લાઇનથી અંદરનો ભાગ છે એ કચ્છનો હશે આ આખો જે ભાગ છે એ સૌરાષ્ટ્રનો છે અને એની સિવાયનો જે ત્રીજો ભાગ છે એને આપણે તળ ગુજરાત અત્યારે કોઈ જિલ્લા નથી આગલા લેક્ચરમાં જિલ્લાઓ પણ આવશે અત્યારે બ્લેન્ક મેંક હું તમને સમજાવું છું અને કયો ટોપિક ભણાવીશ એ પણ તમને અત્યારે આ લેક્ચરના માધ્યમથી જ કહું પણ પહેલાં તમે સમજો કે ગુજરાત રાજ્ય છે એને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારમાં હોય તો એ ગુજરાતનો તો છે પણ ગુજરાતની અંદર એમ ન બોલાય કે અહીંયા અહીંયા કોઈ ઉભો હોય આ જગ્યાએ હું રાઉન્ડ કરું છું ત્યાં ઉભો હોય તો એમ કોઈ ના બોલે કે વ્યક્તિ છે એ ગુજરાતમાં ઉભો છે શું બોલશે કચ્છમાં ઉભો છે અહીંયા હોય તો જે તે જિલ્લામાં હોય એ તો ઠીક છે પણ એ ક્યાં ઊભો છે સૌરાષ્ટ્રમાં ઊભો છે અને આ જગ્યાએ હોય તો આપણે શું કહીએ તળ ગુજરાતમાં તળ ગુજરાતનો જે ભાગ છે એ વધારે વધારે લાંબો છે છે ખેંચાયેલો ભાગ તમને દેખાતો હોય દોસ્તો યાદ રાખો કે આ તળ ગુજરાત એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને કયા નામ છે તો જે એટલો વિસ્તાર છે આ ભાગ એ વિસ્તારને આપણે શું કહેવાનું છે તો આપણે એને કહીએ છીએ ઉત્તર ગુજરાત આ ભાગ છે એને કહેવામાં આવે છે મધ્ય ગુજરાત અને આ ભાગ છે એને કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાત તો આપણા ગુજરાતમાં મુખ્યત્વે પાંચ ભાગ પડે છે ગવર્મેન્ટ દ્વારા પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ ભાગ તો પાડવામાં આવે જ છે એનું જે મુખ્ય વિભાજન છે એ ત્રણ ભાગમાં છે કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં પણ અહીંયા જરૂરિયાત છે પણ હવે જુઓ કોઈ વ્યક્તિ અહીંયા ઉભો છે તો એને એમ નહીં કહેવાનું કે દક્ષિણ ગુજરાતમાં ઉભો છે તમને દેખીતી રીતે લાગતું હોય કે આ ભાગમાં ભાગ તો તો દક્ષિણ તરફ છે આને દક્ષિણ ગુજરાત કહેવાય તો એવું નથી કરવાનું દોસ્તો આને સૌરાષ્ટ્ર કહેવાય આ જે ભાગ છે એને જ દક્ષિણ ગુજરાત કહેવાનો આ ભાગ છે એને મધ્ય ગુજરાત કહીએ અને આ ઉપર તરફનો જે વિસ્તાર હોય એને આપણે ઉત્તર ગુજરાત કહેવાનો છે હવે આપણો અત્યારનો જે લેક્ચર કન્ટેન્ટ છે એ શું છે કે ગુજરાતના ભૂગોળ સમજતા માટે તમારે લોકોએ પેલા એ સમજવાનું છે કે કે ગુજરાતની અંદર આવેલા જે જિલ્લાઓ છે 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 એ કઈ જગ્યાએ આપણે એમ ભાઈ સૌથી શિખર સરકલા તો ચલો તમે જીકેમાંથી વાંચી પણ લ્યો છો યાદ પણ રાખો છો પણ જો તમારા પેપરની અંદર એવો પોઈન્ટ આવી ગયો કે નીચે આપેલા ચાર સ્થળોને ઉત્તરથી દક્ષિણ ગોઠવો તો એમાં એકાદું બાલારામ નામનું સ્થળ આપી દે એકાદું તમને કોઈ એવું તારંગા નામનું સ્થળ આપી દે તમને શામળાજી ડુંગર નામ આપી દે તમને પાવાગઢ ડુંગર નામ આપી દે તો એ કયા જિલ્લાઓમાં છે કદાચ જિલ્લા પણ ખબર હોય પણ કયો જિલ્લો કઈ વિસ્તારમાં આવેલો છે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં એની માટે દોસ્તો નકશાનો અભ્યાસ કરવો તમારે માટે ખૂબ જ જરૂરી છે તો આપણે આ જિલ્લાઓના વર્ગીકરણને સમજવા માટે એ જોઈએ કે ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ એ સમયે ગુજરાત રાજ્યની અંદર જિલ્લાઓ છે એની સંખ્યા કેટલી હતી તો અહીંયા જેટલા પણ લોકો અત્યારે લેક્ચર જોતા હશે તમામ લોકો છે એ એ આપી દેતા હશે જિલ્લાઓની સંખ્યા સ્થાપના સમયે કેટલી હતી હતા અને અત્યારે ગુજરાતની અંદર જે વર્તમાન સમયે જે જિલ્લાઓ આવેલા છે એ જિલ્લાઓની સંખ્યા એ હું શબ્દ લખું છું વર્તમાન સમયે અને આ લેક્ચર જયારે રેકોર્ડ થઈ રહ્યો છે શૂટ થઈ રહેલું છે ત્યારે અને એ વર્તમાન સમય છે એ બે હજાર ત્રેવીસ છે બે 2023 તો એ સમયે ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ જિલ્લાઓની સંખ્યા તમને કેટલી જોવા મળે છે તો તેત્રીસ જિલ્લાઓ અને સ્થાપના સમયે એનો મતલબ શું સમજવાનો છે આપણે ઓગણીસો વર્ષ છે અને અત્યારે મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે વર્તમાન સમય એટલે બે હજાર ને ત્રેવીસ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ સમયે આપણું ગુજરાત છે એ ભારતની અંદર કેટલામું રાજ્ય બન્યું આનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં દેવાનો છે કારણ કે જ્યારે ભારતને આઝાદી મળી ઓગણીસો સુડતાલીસ ની અંદર આપણો દેશ છે એ સ્વતંત્ર ભારત કહેવાયું પછી દેશની અંદર રાજ્ય કેવી રીતે બનાવવા એની માટે જ્યારે 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 રાજ્ય પુનર્ગઠન આયોગ એના ભલામણથી જેમ જેમ રાજ્ય બન્યા દોસ્તો એમાં આપણું ગુજરાત રાજ્ય હતું નહીં આપણે ગુજરાત રાજ્યને રાજ્ય બનાવવા માટે આપણું ગુજરાત જેને આપણે ગૌરવથી ગુજરાત કહેતા હોઈએ છીએ ગરવી ગુજરાતી કહેતા હોઈએ છીએ ગુજરાતી ભાષા બોલતા લોકોનું ગુજરાત કહેતા હોઈએ છીએ એ ગુજરાત છે એ રાજ્યનો દરજ્જો નહોતો આંદોલન થી આપણે ગુજરાત રાજ્ય છે એ લીધું છે તો જ્યારે ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે એનો સ્થાપના ક્રમાંક કેટલામો હતો આ મારે કોમેન્ટ બોક્સની અંદર જોઈએ છે અને કોમેન્ટ બોક્સ છે ત્યારે ભરાઈ ગયેલું હોવું જોઈએ હવે સમજો કે ઓગણીસો ને સાહીઠમાં પહેલી મેના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાત રાજ્યની સ્થાપના કરવા માટે એક અધિનિયમ લાવવામાં આવ્યો એક કાયદો લાવવામાં આવ્યો એ કાયદાનું નામ હતું ગુજરાત રાજ્ય અધિનિયમ ઓગણીસો અને એ સમયે આપણા ભારતના જે વડાપ્રધાન હતા એમનું નામ શું હતું જવાહરલાલ નહેરુ મોરારજી દેસાઈ અને જવાહરલાલ નહેરુ છે એની એવી જરાય ઈચ્છા નહોતી કે બૃહદ મુંબઈ નામનું જે રાજ્ય છે જે અત્યારે મહારાષ્ટ્ર અલગ અને ગુજરાત અલગ છે એ બંને ભેગા રહે એની ઈચ્છા નહોતી કે આમાંથી વિભાજન થાય પણ ગુજરાતી વ્યક્તિઓ છે એ મન મક્કમ રાખીને આંદોલન કરવા માટે ગયા હતા જેનું નામ મહા ગુજરાત આંદોલન હતું ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતા મળ્યા આંદોલનને અને આંદોલન ચાર વર્ષ સુધી ચાલ્યું અને એ આંદોલન પછી ઓગણીસો ને સાહીઠની અંદર આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ સ્થાપના સ્થળ સાબરમતી આશ્રમ ઉદ્ઘાટક સ્થાપક રવિશંકર મહારાજ અને જે પહેલું મંત્રીમંડળ બનેલું આપણું દોસ્તો એમને શપથ લેવડાવવાનું કામ પણ રવિશંકર મહારાજ એટલે કે રવિશંકર વ્યાસ રવિશંકર મહારાજ છે રવિશંકર વ્યાસ છે એ આપણા ગુજરાત રાજ્યના ઉદઘાટક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ તો એમના દ્વારા આપણે ગુજરાતની સ્થાપના કરાવી પાટનગર તરીકે અમદાવાદને ડેવલપ કરવામાં આવ્યું કારણ કે એ સમયે આપણું પાટનગર છે એ ગાંધીનગર અત્યારનું જે છે એ પાટનગર હતું જ નહીં ગાંધીનગર જિલ્લો જ નહોતો ગાંધીનગર શહેર પણ નહોતું એટલે આપણે અમદાવાદને પસંદ કર્યું અમદાવાદમાં સચિવાલય અમદાવાદમાં વિધાનસભા અમદાવાદમાં હાઈકોર્ટ અને અમદાવાદમાં રાજભવન શરૂ કરી દેવામાં આવ્યું આ બધા મુદ્દાઓ પણ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે જિલ્લાઓ હતા દોસ્તો એ જિલ્લાઓ કયા એનો હું તમને પહેલા પરિચય આપીશ આ લેક્ચરના માધ્યમથી હવે તમને પૂછે છે કે સાહેબ આ સત્તર જિલ્લાઓને અમારે યાદ રાખવા છે તો કઈ રીતે તો જુઓ સ્થાપના સમયે સ્થાપના સમયે ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ આપણે ભણીએ તો આપણે કોઈ પણ મુદ્દાને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો એ અંતર્ગત જે સૌથી પહેલો ભાગ છે આપણી કચ્છનો બીજો જે ભાગ છે આપણી પાસે એ વિસ્તાર છે આખો સૌરાષ્ટ્રનો અને ત્રીજો જે ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ તળ ગુજરાત આપણે આ જિલ્લાઓનું વિભાજન કરવાનું છે એ સત્તર જિલ્લાઓ છે જિલ્લાઓમાંથી આપણા કચ્છ નામના પ્રાંતની અંદર જેટલા પણ જિલ્લાઓ હતા એની સંખ્યા એક જ હતી દોસ્તો ઓગણીસો કચ્છની અંદર એક જ જિલ્લો હતો અને પોતે કચ્છ એ જ હતો બીજું એક પણ જિલ્લો નહીં કચ્છ અને કચ્છ માત્ર પોતે કચ્છ બાકીના બધા જ પ્રાંતમાં જિલ્લાઓની સંખ્યા અલગ અલગ આવશે પણ કચ્છની અંદર જિલ્લાઓની સંખ્યા એક

વર્ષ ઓગણીસો સાહીઠમાં એટલે કે સ્થાપના સમયે તળ ગુજરાત પ્રાંતમાં કેટલા જિલ્લાઓનો સમાવેશ થતો તો આપણે શું કહીએ દસ જિલ્લાઓનો સમાવેશ થતો હવે આ આજે તળ ગુજરાત છે ને દોસ્તો એ તળ ગુજરાતનું વિભાજન પાછું ઓફિશિયલી કેટલા ભાગમાં થાય છે આપણે કહેતા હોઈએ છીએ ત્રણ ભાગમાં થાય એ ત્રણ ભાગમાંનો સૌથી પહેલો વિસ્તાર છે એને આપણે ઉત્તર ગુજરાત કહીએ બીજો ભાગ છે એને મધ્ય ગુજરાત કહીએ અને ત્રીજો ભાગ છે એને આપણે લોકો દક્ષિણ ગુજરાત કહેતા હોઈએ

કયા જિલ્લાઓ છે એ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અસ્તિત્વ ધરાવતા ન હતા અથવા પૂછે કે નીચેનામાંથી કયા જિલ્લાઓ છે એ એ ગુજરાત સ્થાપના સમયે અસ્તિત્વ ધરાવતા હતા હતા જો આ ક્વેશ્ચન આવી ગયો તો તમને ખબર કે જિલ્લા કયા તમે એનો જવાબ છે એ સારી રીતે આપી શકશો તો હું તમને આ બધા જ જિલ્લાઓ જે ગુજરાતની સ્થાપના સમયે હતા એનું આયોજન આ નકશાની અંદર સમજાવીશ કયા કયા જિલ્લા હતા તમે એને ખાસ વ્યવસ્થિત રીતે સમજતા જજો સૌથી પહેલો જિલ્લો જો અહીંયા આવેલો છે એનું નામ પોતે જિલ્લો છે કચ્છ એની સિવાય દોસ્તો આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે છ જિલ્લા હતા એ છ જિલ્લાની અંદર એક જિલ્લો હું અહીંયા લખું છું એનું નામ છે ભાવનગર ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભાવનગર જિલ્લો હતો પેલા આ જ વિસ્તાર છે ગોહિલવાડ તરીકે ઓળખા ભાવસિંહજીના નામ ઉપરથી ભાવનગર એનું નામ પડી ગયું જિલ્લાનું અને એ વિસ્તાર છે દોસ્તો ભાવનગર એનાથી તમે પશ્ચિમ દિશા તરફ આગળ વધો એટલે એની તરત જ પછી આવેલો એક જિલ્લો છે જેનું નામ છે અમરેલી અને આ અમરેલી થી પશ્ચિમ તરફ ચાલો એટલે તમને એક જિલ્લો જોવા મળે છે જે ને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ જુનાગઢ ભાવનગર અમરેલી અને જુનાગઢ એ ગુજરાત રાજ્યના સ્થાપના સમયના જિલ્લાઓ છે એનાથી આગળ વધીએ ચાલો જુનાગઢથી ઉત્તર તરફ જોઈએ અહીંયા એક જિલ્લો છે જામનગર કરીને જામનગરની પૂર્વ તરફ ચાલો એટલે એક જિલ્લો તમને જોવા મળે છે રાજકોટ અને રાજકોટની ઉત્તર પૂર્વ તમે ચાલો એટલે એક જિલ્લો તમને અહીંયા જોવા મળશે સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જુનાગઢ જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર આ એટલા જિલ્લાઓ એવા છે કે જે ગુજરાત રાજ્યની સ્થાપના સામે હતા પણ કયા પ્રાંતમાં હતા સૌરાષ્ટ્રમાં હતા હજી છે હજી આનું વિભાજન થઈ ચુક્યું હોય પણ જિલ્લાઓ અસ્તિત્વ ધરાવે છે આના બધા જ જિલ્લાઓ છે એ જે તે સમયે મોટા મોટા રજવાડાઓ હતા દોસ્તો દેશી રજવાડાઓ મારા ઇતિહાસમાં એવું વાંચવામાં આવ્યું કે આઝાદી સમયે સૌથી વધારે રજવાડાઓ ગુજરાત પ્રાંતમાં હતા એમાં એ સૌરાષ્ટ્રમાં તમને સૌથી વધારે રજવાડાઓ જોવા મળતા નવાનગર સ્ટેટ આજે સો આજે જૂનાગઢનો વિસ્તાર છે આપણે જેને સોરઠ કહેતા હોઈએ નવાનગર સ્ટેટ હાલાર કહેતા હોઈએ ઝાલાવાડ કહેતા હોઈએ ગુહિલવાડ કહેતા હોઈએ આ બધા જ વિસ્તાર છે મોટામાં મોટા રજવાડાઓ હતા જે જિલ્લાઓની અંદર કન્વર્ટ થઈ ગયા હવે આપણે વાત કરીએ તળ ગુજરાત કે જે જિલ્લાઓ કે ઉત્તર ગુજરાતની અંદર એની પાછળ કાંઠા શબ્દ લખેલું છે એ કાંઠા ધરાવતો ભાગ છે એ ગુજરાત સ્થાપના સમય હતો તો બનાસકાંઠા

પણ બનાસ નદીના કાંઠે વસેલા જિલ્લાઓ એટલે કે કેસેલો જિલ્લો એટલે શું કહેવાય બનાસકાંઠા સાબરમતી સાથે સંબંધિત જિલ્લો એટલે સાબરકાંઠા એવો જ એક ત્રીજો છે છે જેનું નામ મહેસાણા તો આની ત્રિપુટી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા મધ્ય ગુજરાતમાં આવી આ વિસ્તાર છે મધ્ય ગુજરાતનો હવે જોવો આ મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓમાંનો પહેલો જિલ્લો છે અમદાવાદ અમદાવાદની એક્ઝેટ પૂર્વ તરફ તમે જશો એટલે તમને જોવા મળે છે પૂર્વમાં તમને જોવા મળે છે પંચમહાલ બધી જ જગ્યાએ ત્રણ ત્રણ જિલ્લાઓ છે છે એની એટલે યાદ નથી રહેતું વાવો તો પ્રશ્ન કોઈ કહેવાની જરૂર જ નથી દસ્તો મને પણ ઘણા એવા વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં મળતા હોય રિઝલ્ટ ડાઉન આવતું હોય મેરિટમાં નામ ન આવતું હોય અથવા વાંચેલું યાદ ન રહેતું હોય આવા બધા ક્વેશ્ચનો આવે ભૂલાઈ જાય છે સમજાતું નથી સમજાય તો જાય પણ યાદ નથી રહેતું આવા બધા ક્વેશ્ચનો આવતા હોય જવાબદારી છે પણ એટલી વસ્તુ તમે જુઓ કે જેટલી પણ ઈચ્છાશક્તિથી આપણે આપણો મોબાઈલ કદાચ જોતા હોઈએ આપણને જે ગમતી વસ્તુ કરતા હોઈએ એટલી જ ઈચ્છાશક્તિથી જે દિવસે પુસ્તક હાથમાં આવી જાય પછી વ્યક્તિગત ધોરણે મળવાની જરૂરી એ બંધ થઈ જાય કે સાહેબ યાદ નથી રહેતું હા ટાઈમ ટેબલ માટે મળો કે કઈ રીતે વાંચવું જોઈએ અથવા શું વાંચવું જોઈએ પહેલા શું વાંચવું જોઈએ પણ યાદ નથી રહેતું એનો તો મુદ્દો ક્લિયર થઈ જશે જેટલી જ ખુશીથી જેટલા જ આનંદથી મોબાઈલ અડો છો એટલા જ આનંદથી ચોપડી પણ પકડવા માંડો એટલે મુદ્દો તમારો ત્યાં સોલ્વ થઈ જશે તો અહીંયા તમે જુઓ લોજિક લગાડો ત્રણ ત્રણ જિલ્લાઓના તમને ઝુમખા જોવા મળે છે ભાવનગર અમરેલી જૂનાગઢ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ખેડા પંચમહાલ પણ અહીંયા એક ચોથો જિલ્લો પણ આવશે ત્રણની સાથે અને એ જિલ્લો છે એનું નામ છે વડોદરા

એક જિલ્લો લખેલો છે જેનું નામ છે ભરૂચ અને એક લખેલો છે જેનું નામ છે સુરત મને ઝડપથી કહેવાનું છે છે કે આમાંથી હવે બાકી બચતો જિલ્લો એ કયો હશે ઓપ્શન તમારી પાસે નવસારી ઓપ્શન તમારી પાસે વલસાડ અને ઓપ્શન એક ત્રીજો છે એ છે ડાંગ વિચારો મગજની અંદર ઓમેટની અંદર આન્સર આપો અને પછી હું તમને આન્સર આપી દઉં છું કે જિલ્લો છે એ કયો હતો એટલીસ્ટ ફટાફટ મગજની અંદર વિચારો નવસારી વલસાડ અને ડાંગ આ ત્રણ માંથી કયો જવાબ આવવો જોઈએ આનો જે જવાબ આવે છે દોસ્તો એ તમને જવાબ જોવા મળે ભરૂચ સુરત અને ડાંગ હવે તમે તમે જે જગ્યાએ બેઠા હો એમાંથી મને આન્સર આપતા જજો કે આમાં કોઈ જગ્યાએ જે જિલ્લાઓના નામ લખેલા છે એમાંથી તમને કોઈ પાટણ નામનો જિલ્લો જોવા મળે છે ના આમાં નથી મળતો જિલ્લો છે પણ અત્યારે લખેલો નથી એમાં કોઈ જગ્યાએ નામનો જિલ્લો નથી જોવા મળતો ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા આ વિસ્તારની અંદર આવેલા જિલ્લાઓમાં નવસારી વલસાડ આ કોઈ જિલ્લાઓ અત્યારે અસ્તિત્વ ધરાવતા નથી જે જે તે સમયે અસ્તિત્વ ધરાવશે હવે આપણા ગુજરાત રાજ્યની અંદર આ જે સત્તર જિલ્લાઓ થયા એ સત્તરમાંથી માંથી વર્તમાન સમયે જે જિલ્લાઓ છે બે હજાર ત્રેવીસ માં એની જે સંખ્યા જે તેત્રીસ જિલ્લાઓ છે દોસ્તો એનો મતલબ શું થાય કે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ સમયે નવા સોળ જિલ્લાઓ છે એ વિભાજીત થયા હવે આ જે સોળ સોળ જિલ્લા વિભાજીત થયા એની માટે એક શબ્દ આપણે બોલતા હોઈએ છીએ અને શબ્દ છે નવરચિત જિલ્લાઓ નવરચિત એટલે નવા રચાયેલા જિલ્લાઓ તો એક્ઝામની અંદર એટલે પીઆઈ ની પરીક્ષા કઈ દોસ્તો એમાં એક વિધાન હતું અને એ જિલ્લાઓમાં જિલ્લાઓના વિભાજન સાથે સંબંધિત હતું તો આ ટોપિક તમારી માટે ખૂબ કામનો છે હું તમને એને સારી રીતે સમજાવી પણ દઉં છું કે કોઈ પણ જિલ્લાને નવા બનાવવા છે નવા એની રચના કરવી છે તો એ કામ છે એ કોણ કરી શકે છે ગુજરાત રાજ્યની સાથે સંબંધિત જે તે સમયના મુખ્યમંત્રીઓ કરી શકે અત્યાર સુધીના ગુજરાતના જે સત્તર મુખ્યમંત્રીઓ છે એ પૈકીના પાંચ એવા મુખ્યમંત્રીઓ છે કે જેમણે જિલ્લાઓને વિભાજીત કર્યા અને એની જે શરૂઆત થઈ છે આ પાંચ મુખ્યમંત્રીના નામ પણ હું તમને આપીશ એ પાંચમાંના જે સૌથી પહેલા મુખ્યમંત્રી છે એમને આપણે ઓળખતા હોઈએ છીએ બળવંતરાય મહેતા કરીને બળવંતરાય મહેતા પછી બીજા નંબર ઉપર એટલે કે પછી ગયા મુખ્યમંત્રી છે હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ પછી જિલ્લાઓ વિભાજીત કરવાનું કામ છે એ કરવામાં આવે છે શંકરસિંહ વાઘેલા દ્વારા અને ચોથા નંબર ઉપર આવે છે કેશુભાઈ પટેલ અને પાંચમા નંબર ઉપર નરેન્દ્રભાઈ મોદી આ એક ચાર્ટ જેવો ભાગ બની જશે કયા કયા વર્ષે એ અલગ કરવામાં આવે છે તો બળવંતરાય મહેતા છે એને એના સમયની અંદર ગુજરાતના એ બીજા મુખ્યમંત્રી હતા મહેતા છે એ જીવરાજ જીવરાજ મહેતા પછી ગુજરાતના મુખ્યમંત્રી પદે આવ્યા જો કે જિલ્લો અલગ કરવાનું કામ તો જીવરાજ મહેતાના સમયની અંદર બિલ પસાર કરવાનું કામ થયેલું પણ પસાર ન થઈ શક્યું અથવા કોઈ પણ સંજોગ વરસાદ જિલ્લો અલગ ન થયો તો એ જિલ્લો જે અલગ કરવાનું કામ કરે છે એ બળવેન્દ્ર મહેતા કરશે અને એનું વર્ષ છે ઓગણીસો ચોસઠ પછી હિતેન્દ્રભાઈ દેસાઈ છે એ ઓગણીસો છાસઠમાં જિલ્લાઓ અલગ કરે છે શંકરસિંહ વાઘેલા છે એ સેકન્ડ ઓક્ટોબર આમાં તો તારીખ સાથે આપણે યાદ રાખીએ છીએ ગાંધી જયંતિનો દિવસ હતો કેશુભાઈ પટેલ છે એ વર્ષ બે હજાર રાઉન્ડ ફિગર અને નરેન્દ્રભાઈ મોદી છે એ બે હજાર સાતમાં જિલ્લા અલગ કરે છે અને બે હજાર ને માં પણ જિલ્લાઓ વિભાજીત કરે છે કોના સમયમાં કેટલા જિલ્લા અલગ થયા એનું પણ આપણે લિસ્ટ ફટાફટ જોઈ લઈએ ઓગણીસો ચોસઠ ની અંદર એક જ જિલ્લો અલગ થયેલો હતો ઓગણીસો છાસઠમાં પણ એક જિલ્લો અલગ થયેલો શંકરસિંહ વાઘેલાના સમયમાં એક સાથે પાંચ જિલ્લા અલગ થયા અત્યાર સુધીની પરીક્ષાઓમાં ક્વેશ્ચન રિપીટ થાય છે પાંચ જિલ્લાઓ કયા હતા કેશુભાઈ પટેલના સરકારની અંદર એક જિલ્લો અલગ થયેલો નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સાતમાં પ્રારંભિક એક જિલ્લો અલગ કર્યો પણ વર્ષ બે હજાર તેરમાં એક સાથે સાત જિલ્લાઓ છે એમણે વિભાજિત કરેલા કેટલાય ક્વેશ્ચનો પૂછાઈ શકે સૌથી વધારે જિલ્લાઓ વિભાજીત કરનાર જે મુખ્યમંત્રી છે એનું નામ જણાવો તો નરેન્દ્રભાઈ મોદી અને એને આઠ જિલ્લાઓ અલગ કરેલા છે પંદરમી ઓગસ્ટ બે રોજ સાત જિલ્લા અલગ કર્યા એની પહેલા એમણે એક જિલ્લો તાપી અગાઉથી જ વિભાજિત કરી ચૂકેલા હતા હવે આજે બોર્ડ ઉપર અહીંયા નામ લખાયેલા છે એ જ જિલ્લાઓ આપણા ગુજરાતની અંદર એક્ઝેટ નકશાની દ્રષ્ટિએ ક્યાં આવેલા છે આપણે એને સમજીએ સૌથી પહેલો જે જિલ્લો અલગ થયો હતો એ એ જિલ્લાને આપણે કહીએ છીએ દોસ્તો ગાંધીનગર ગાંધીનગર જિલ્લો છે મહેસાણામાંથી અને અમદાવાદ આ બંનેમાંથી અલગ થયો છે જો ગુજરાતની અંદર સત્તર જિલ્લાઓ હતા જેને આપણે સ્થાપના સમયના જિલ્લા કહેતા હોય તો ગાંધીનગરનો જે જિલ્લો છે એ ગુજરાતનો કેટલામો જિલ્લો બને તો અઢારમો જ બને ઓબ્વિયસ વાત છે સત્તર પછી અને ગુજરાતની અંદર નવો રચાયેલો હોય એવો સૌથી પહેલો જિલ્લો કોઈ હોય તો એનું નામ છે ગાંધીનગર એની પછી દોસ્તો બીજો જે જિલ્લો અલગ થાય છે ઓગણીસો છાસઠ માં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં એ જિલ્લાને આપણે લોકો કહેતા હોઈએ છીએ વલસાડ વલસાડ જિલ્લો ગુજરાતની સૌથી દક્ષિણ તરફ આવેલો જિલ્લો છે અને એ જિલ્લો જેમાંથી અલગ થાય છે એ જિલ્લાનું નામ શું હોય છે સુરત જિલ્લો હોય છે સુરતમાંથી વલસાડ અને મહેસાણા અમદાવાદ માંથી ગાંધીનગર એની સિવાય ઓગણીસો મહત્વના જિલ્લા અલગ વર્ષ સુધી બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઓગણીસો સત્તાણું માં એક સાથે શંકરસિંહ વાઘેલા પાંચ જિલ્લા અલગ કરે છે હવે આ પાંચ જિલ્લા છે દોસ્તો એને યાદ રાખવા માટે એક નાની ટ્રિક તો છે ન આપોદાન એટલે આ બધા જ જિલ્લાઓના પહેલા પહેલા અક્ષર છે આપણે જોઈએ અહીંયા નવસારી છે આ લોકેશન ઉપર તમને જોવા મળશે નકશાની અંદર અને આણંદ નામનો જિલ્લો અલગ થાય છે ખેડામાંથી ન આપો પો ઉપરથી પોરબંદર જે તમને સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર જોવા મળે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારનો સૌથી પહેલો વિભાજિત થયેલો કોઈ જિલ્લો હોય તો એ પોરબંદર છે અને ગાંધીનગર આખા ગુજરાત માટે સૌથી પહેલો એની પછી દા ઉપરથી દાહોદ થશે અને એ દાહોદ નામનો જે જિલ્લો છે એ એક્ઝેક્ટ આ લોકેશન ઉપર છે એ જિલ્લો અલગ થાય છે પંચમહાલમાંથી અને એની પછીનું જે નામ છે એ ન ઉપરથી નર્મદા જે અલગ થાય છે ભરૂચ પછી દાહોદ જિલ્લો અને એની પછી નર્મદા જિલ્લો ન આપો દાન આ પાંચ જિલ્લાઓ છે એ શંકરસિંહ વાઘેલાએ ઓગણીસો સત્તાવનમાં અલગ કર્યા પછી સરકાર ચેન્જ થઈ વર્ષ બે હજાર કેશુભાઈ સરકાર અને ગુજરાત રાજ્યની અંદર ઐતિહાસિક જિલ્લો જેને આપણે લોકો શું કહીએ છીએ ભાઈ પાટણ કહેતા હોઈએ છીએ એ જિલ્લો વિભાજીત થાય છે અને પાટણ માટે જે બે જિલ્લાઓમાંથી અમુક ભાગ લેવામાં આવેલો એ જિલ્લાઓમાં એક બનાસકાંઠા છે અને એક જિલ્લો છે એને નામથી ઓળખીએ છીએ મહેસાણા બનાસકાંઠા અને મહેસાણા આ બંનેમાંથી એક જિલ્લો જેનું નામ છે પાટણ ગુજરાતની ઐતિહાસિક રાજધાની હતી ઐતિહાસિક જિલ્લો આમ કેવું હોય તો કહી શકીએ જુનાગઢ છે પંચમહાલ ની અંદર આવેલા ચાંપાને અને નો વિસ્તાર છે અમદાવાદ છે પાટણ છે આ બધા ગુજરાતના ઐતિહાસિક જિલ્લાઓ છે કે જેમાંથી ઇતિહાસ ખૂબ જ વધારે તમે નીકળી શકે અથવા કાઢી શકો ચાલો એની પછી બે હાજર ની સાલમાં પાટણ જિલ્લો વિભાજિત થયો નરેન્દ્રભાઈ મોદી છે મુખ્યમંત્રી તરીકે આવ્યા સાત ઓક્ટોબર બે હાજર ને ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધેલા પણ એણે બે હજાર સાત સુધી કોઈ જિલ્લા વિભાજીત નહોતા કર્યા એમણે જે જિલ્લો અલગ કર્યો બે હજાર સાતમાં એ જિલ્લાનું નામ છે તાપી જિલ્લો નદીના નામ ઉપરથી આપવામાં આવેલા જિલ્લાઓ પણ ગુજરાતની અંદર છે દોસ્તો આપણે નદી તંત્રમાં એની ચર્ચા કરશું સુરતમાંથી તાપી જિલ્લો છે એ વિભાજીત કરવામાં આવે છે અને સુરતની જ બાજુમાં અત્યારે જોવા મળે છે એટલે સુરતમાંથી તાપી એ વિચારો સુરતમાંથી વલસાડ વલસાડમાંથી નવસારી અને સુરતમાંથી તાપી આ ચાર જિલ્લાઓ એક જ જિલ્લો હતો જે તે સમયે ઓગણીસો સાહીઠમાં જેનું નામ હતું સુરત અને હવે નરેન્દ્રભાઈ મોદી છે એમના દ્વારા વિભાજીત થયેલા હોય એવા આઠ જિલ્લાઓમાં એક પછી આ એક જિલ્લાને બાદ કરતા બાકીના સાત જિલ્લાઓ બે હજાર સૌથી પહેલો જિલ્લો મોરબી સુરેન્દ્રનગરમાંથી રાજકોટ અને જામનગર વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા જેનો ભાગ વિભાજીત થાય છે જામનગરમાંથી ગીર સોમનાથ જેનો ભાગ વિભાજિત થાય છે જુનાગઢમાંથી બોટાદ જિલ્લો જેનું વિભાજન થાય છે ભાવનગર અને અમદાવાદમાંથી તળ ગુજરાતમાં આવતા ત્યાર સુધીના આજે ચાર જિલ્લા તમે જોયા ને મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ આ ચારે ચાર જિલ્લા સૌરાષ્ટ્ર પ્રાંતના છે હવે આપણે જોવાના છે તળ ગુજરાતના બાકીના ચાર બાકીના ત્રણ સાત જિલ્લાઓમાં હવે બાકી બચતા ત્રણ માંનો એક જિલ્લો છે અહીંયા અરવલ્લી જે સાબરકાંઠામાંથી અલગ થાય છે અહીંયા આવેલો જિલ્લો છે જેનું નામ છે મહીસાગર જે ખેડા અને પંચમહાલમાંથી અલગ થાય છે અને અહીંયા આવેલો જિલ્લો છે છોટા ઉદેપુર જે વડોદરા જિલ્લામાંથી અલગ થાય છે આ આખો જે ભાગ છે દોસ્તો એ આપણો ચોક્કસ વિસ્તાર ગુજરાતની અંદર જિલ્લાઓનું જે માળખું છે એ તમને જોવા મળે છે તેત્રીસ જિલ્લાઓનું અને તેત્રીસ જિલ્લા બનતા ગુજરાતની અંદર વર્તમાન સમયે જે તેત્રીસ જિલ્લાઓ છે એમાં હું તમને એક આંકડો કહી દઉં છું તમે યાદ રાખવાનો આ કચ્છની અંદર અત્યારે હાલમાં એક જ તમને જિલ્લો જોવા મળે છે સૌરાષ્ટ્ર આખો પ્રાંત છે એની અંદર અત્યારે અગિયાર જિલ્લાઓ જોવા મળે છે જે તે સમયે માત્ર ને માત્ર એની સંખ્યા એક આ કચ્છની એક હતી જે તે સમયે આની છ જિલ્લાઓની સંખ્યા હતી અત્યારે અગિયાર છે તો ગુજરાતની અંદર તમને ટોટલ જિલ્લાઓ છે એની સંખ્યા કેટલી જોવા મળે છે એકવીસ જે જે તે સમયે દસ હતું એક છ અને દસ હતું જો ઓગણીસો માં આવે કેવી રીતે થઈ ગયું એક અગિયાર અને એકવીસ હવે આ વિસ્તારમાં જે ઉત્તર ગુજરાતનો ભાગ આવે દોસ્તો એ ઉત્તર ગુજરાતની અંદર આવેલા જેટલા પણ તાલુકાઓ છે એ સોરી જેટલા પણ જિલ્લાઓ છે એની સંખ્યા છ છે મધ્ય ગુજરાતમાં આવેલા હોય એવા જેટલા પણ જિલ્લાઓ છે એની સંખ્યા આઠ છે આ આખા ભાગની અંદર આઠ આ આખા ભાગની અંદર છ અને અહીંયા આવેલા જેટલા પણ જિલ્લાઓ છે એની સંખ્યા સાત છે સૌરાષ્ટ્ર છે જ જિલ્લાઓથી તો સાત અને આઠ અત્યારે એકવીસ જિલ્લાઓ તળ ગુજરાતમાં જોવા મળે છે મને તમારે લોકોએ કોમેન્ટ કરીને કહેવાનું છે કે તમે જે લેક્ચર અત્યારે જોઈ રહ્યા છો તો તમે આ ગુજરાતના કયા પ્રાંત સાથે સંબંધિત છો અને ઉત્તરમાં આવશે મધ્યમાં આવશે દક્ષિણમાં આવશે સૌરાષ્ટ્રમાં આવશે કે કચ્છમાં આવશે તો આ તમારા બેઝિક લેક્ચરમાંનો અને ગુજરાત ભૂગોળમાંનો રાજકીય ભૂગોળનો પહેલો ટોપિક છે જેના માધ્યમથી દોસ્તો મેં તમને ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ સમજાવ્યું આપણે આ જ રીતે આવતા લેક્ચરની અંદર પણ પાછા ભેગા થશું ગુજરાત ભૂગોળને જ પહેલાં અત્યારે શરૂ રાખશું એના મહત્ત્વના ટોપિક બધા પૂરા કરશું આ ઓનલાઈન જે ફ્રી બેચ છે એના માધ્યમથી અને પછી આપણે ઇન્ડિયન જીઓગ્રાફીમાં આ જ રીતે આ જ બેન પ્રમાણે આગળ ચાલશું આ લેક્ચરને વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહેજો લેક્ચરમાં તમને જે તમારા સારા એવા પ્રતિસાદ છે એ અમને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપતા રહેજો અને જ્યારે જ્યારે આ લેક્ચર આવતો હોય છે ત્યારે ત્યારે રાત્રે નવ વાગે તમારે પ્રીમિયમ લેક્ચરની અંદર છે એ આવી જવાનું છે થેન્ક યુ વેરી મચ